હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનો સ્વાગત કરું છું સ્વાગત છે આપ સૌનો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ માં કાત્યાયનની અંદર નવલા નોરતા ચાલી રહ્યા છે અને હવે ધીરે ધીરે નોરતાના દિવસો આગળ વધી રહ્યા છે આજે છઠ્ઠું નોરતું છે અને છઠ્ઠા નોરતાના દિવસે ખાસ આપણે માં કાત્યાયનની પૂજા આરાધનાનું મહત્વ સમજવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે પ્રશાંત દાદા કે જે જાણીતા ભાગવત કથાકાર છે પ્રશાંત દાદા સ્વાગત છે આપનો કાર્યક્રમમાં ધન્યવાદ બેન પ્રશાંત દાદા જે પ્રમાણે મેં કહ્યું કે નોરતાના દિવસો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે આજે છઠ્ઠું નોરતું છે છઠ્ઠા દિવસે કાત્યાયની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે તો છઠ્ઠા નોરતા સાથે મા કાત્યાયનીના પૂજા કરવાનો શા માટે આનેરો મહત્વ છે તેનો મહિમા હું આપની પાસેથી જાણવા માંગીશ જી ધ્રુવી બેન ખૂબ સુંદર વાત કરી આપણે પરમ પવિત્ર એવી ભગવતી જગદંબાનો મનોરથ મહોત્સવ એટલે કે નવરાત્રિ મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે પાંચ પાંચ દિવસ પૂર્ણ થયા પાંચ પાંચ દિવસથી આપણે ભગવતી પરા અંબાનો મહિમા જાણીએ છીએ આજ છઠ્ઠું નોરતું અને છઠ્ઠો દિવસ એટલે મા કાત્યાયનીમાં એનો ઉપાસના સાધના અને ભક્તિનો દાડો એટલે મા કાત્યાયનીનો દિવસ આજ છઠ્ઠું નોરતું છે અને આ નવરાત્રિ મહોત્સવના અંતર્ગત નિર્માણ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને તમામ માઈ ભક્તોને સૌપ્રથમ તો મારા જય માતાજી ઉપરાંત તમામ દર્શક મિત્રોને આ નવરાત્રિ મહોત્સવની મંગલ વધાઈ અને શુભકામના આપે વાત કરી ધ્રુવિબેન કે માં કાત્યાયનીનો શું મહિમા છે તો મા કાત્યાયનીનો મહિમા આપણે ત્યાં અનેક પુરાણોમાં ગાવામાં આવ્યો છે વેદો હોય શાસ્ત્રો હોય પુરાણો હોય જો પુરાણોની વાત કરવામાં આવે માર્કંડેય પુરાણ હોય કાલિકા પુરાણ હોય શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ હોય શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ પરાઅંબા મા ભગવતી કાત્યાયનીનો ખૂબ સુંદર શક્તિ તત્વનો મહિમા વેદવ્યાસ ભગવાને ખૂબ સુંદર ગાયો છે જે મહિમા ગાતા જેને યાદ કરતાં હૃદયની અંદર ખૂબ પ્રસન્નતા થાય એવો સુંદર મહિમા વેદવ્યાસ ભગવાને શ્રીમદ દેવી ભાગવત કે જે માનું પરમેશ્વરીનું પુરાણ કહેવાય એની અંદરથી મને તમને જોવા સાંભળવા મળતું હોય છે તો આવો સૌ પ્રથમ બે હાથ જોડી આજ જે ભગવતીમાં કાત્યાયનીનું છઠ્ઠું નોરતું છે કરબદ્ધ થઈ અને સૌ પ્રથમ એમાં કાત્યાયનીને આપણે વંદન કરીશું કે ચંદ્રો જરા वरवाहना कात्यायनी शुभं दद्याद् देवी दा नवगातिनी कात्यायनी शुभं दद्याद् देवी दानवगातिनी શુભમ દેવી નવગાતિની તો પરમ પવિત્ર ભગવતી જગદંબા એના નવલા નોરતા ચાલે છે આપણે મા કાત્યાયનીને વંદન કર્યા હવે વાત કરીશું મા કાત્યાયનીના મહિમા વિશે તો એવું ચોક્કસથી કહી શકાય એ આપણે ત્યાં અનેક ઋષિ મુનિઓ થયા અને વશિષ્ઠ હોય વિશ્વામિત્ર હોય કણવ હોય ભૃગુ હોય વામદેવ હોય દુર્વાસા હોય તમામ ઋષિ મુનિઓએ પરાંબામાં ભગવતી જગદંબાનું ભજન કર્યું છે એમાં અનેક ઋષિઓની પરંપરામાં પુરાણોની અંદર એક સુંદર મજાની માં કાત્યાયનીના વિષયમાં એક કથા બતાવી છે એવું કહેવાય ધ્રુવબેન કે કત નામના ઋષિ હતા આજ ઋષિની પરંપરા આગળ વધી અને આ જ પરંપરામાં એમના પુત્ર થયા કાત્ય ઋષિ અને આ કાત્ય ઋષિની પણ પરા અંબા ભગવતીના ભજની પરંપરા આગળ વધી અને આજ પરંપરાની અંદર વિશ્વના મહાન પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન નામના મહર્ષિ થયા અને આ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન એ પરા અંબા માં ભગવતી જગદંબાના ઉપાસક હતા માં ભગવતીનું ભજન કરતા તપ કરતા આરાધન કરતા સતત માની સેવા કરતા એવા કાત્યાયન ઋષિ એ પરા અંબાનું ભજન કરતા તપ કરતા તો આ ભજનના માધ્યમથી મહામાયા એ કાત્યાયન ઋષિ ઉપર પ્રસન્ન થયા અને કાત્યાયન ઋષિને માંગવા કહ્યું કાત્યાયન ઋષિએ ખૂબ સુંદર માંગ કરી છે કે હે મા ભગવતી આપ જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારા દાંપત્ય જીવનની અંદર આપ પુત્રી તરીકે મને પ્રાપ્ત થાવ એવું હું આપની પાસે વર માંગુ છું બહુ સુંદર અહીંયા કાત્યાયન ઋષિએ માંગ કરી છે જુઓ નિર્માણ ન્યૂઝ મનન તમને શીખવાડે વાલા કે કેવું મંગાય આજકાલ મનન તમને માંગતા પણ આવડતું નથી જુઓ અહીંયા ભારતના ઋષિ મનન તમને શીખવાડે અહીંયા દીકરાની માંગ નથી કરી પણ દીકરીની માંગ કરી છે વાલા અને ભાવનગરનો કવિ અમારો નાઝીર તો એમ કહે વાલા કે હું હાથ જો મારા ફેલાવું તો તારી ખુદા ઈદુ નથી પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી તો આજ કરી લે ફેંસલો કા કાતું નથી ને કા હું નથી તો આજ અહીંયા માં કાત્યાયની પાસે મહામાયા પાસે પુત્રીનું વરદાન ઋષિ કાત્યાયન માગે છે ભગવતી જગદંબા પ્રસન્ન થયા એમને વરદાન આપ્યું સમય વ્યતીત થયો જેમ જેમ સમય પૂર્ણ થતા એ કાત્યાયનીમાં મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી તરીકે એનો પ્રાદુર્ભાવ થયો એટલે સૌ પ્રથમ પહેલીવાર કાત્યાયન ઋષિ એની પૂજા કરી માટે નામ પડ્યું કાત્યાયની કાત્યાયન ઋષિએ પૂજા કરી તો નામ પડ્યું કાત્યાયની તો આવી રીતે અને આજમાં કાત્યાયની જેમ જેમ સમય અવસર પૂર્ણ થયો જેમ જેમ સમય ગયો અને આજમાં કાત્યાયન આજ કાત્યાયન ઋષિએ ના તપસ્તર્યાના કારણે મા કાત્યાયની આવ્યા સમય સમયમર્યાદાએ એક મહિષાસુર નામનો દૈત્ય આવ્યો અને દેવી ભાગવત એમ લખે કે આજ મા કાત્યાયનીએ પછી એ મોહરૂપી મહિષાસુરનો વધ કર્યો હતો ખૂબ મહિમા બતાવ્યો શ્રીમદ ભાગવતમાં આજ મા કાત્યાયની માટે ધ્રુવબેન બીજો પણ એક કથાનો ખૂબ સરસ પ્રસંગ બતાવ્યો છે જે અતિ પ્રચલિત છે અને દર્શક મિત્રોને આ પ્રસંગ ખૂબ કામ લાગશે એટલા માટે એની થોડી ચર્ચા કરું શ્રીમદ્ ભાગવત તમને પ્રમાણ આપવા શ્રીમદ ભાગવત મહાપુરાણ જેના દશમ સ્કંદના અધ્યાયની અંદર ખૂબ સુંદર એક બીજો પ્રસંગમાં કાત્યાયનીના વિષયમાં વેદવ્યાસ ભગવાને બતાવ્યો છે આજમાં કાત્યાયની એ આપણા વ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવી પણ ગવાય ગણાય છે અને આજે પણ એ વ્રજના તમામ રસિકો સંતો એમાં કાત્યાયની ઉપાસના કરે છે માતાના સ્વરૂપ વિશે જો વાત કરવામાં આવે ને ધ્રુવબેન તો માનું સ્વરૂપ કેવું છે બોલે અદ્ભુત અને તેજસ્વી સ્વરૂપમાં જગદંબાનું મને તમને પ્રતીત થાય છે ચાર ભૂજાઓ છે માની એક હાથની અંદર કમળ છે એક હાથની અંદર તલવાર છે એક હાથ એ અભય મુદ્રાની અંદર માનો છે એક હાથ એ વર મુદ્રાની અંદર કેન્દ્રિત કર્યો છે સિંહ ઉપર માની સવારી છે એવી મા ભગવતી કાત્યાયની જે ચારેય પ્રકારના ફળને સિદ્ધ કરે છે એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પ્રકારના સંસારના માનવીઓને ફળ પ્રાપ્ત કરાવનારી પરમ પવિત્ર મા ભગવતી કાત્યાયની છે આજ અધિષ્ઠાત્રી દેવી કેમ છે તો વેદવ્યાસ ભગવાન અધ્યાયના ચોથા સરસ મજાનો પ્રસંગ બતાવ્યો કે વ્રજમંડળની ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે થઈ અને મા કાત્યાયનીની ઉપાસના કરેલી માની પૂજા કરેલી અને પૂજા કરી અને આજ વ્રજ બાળાવો વ્રજ ગોપિકાઓ એ ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને મા કાત્યાયનીને પ્રાર્થના કરે છે અને વેદવ્યાસ ભગવાનની કલમ ચાલી ખૂબ સુંદર વેદવ્યાસે વર્ણન કર્યું કે કાત્યાયની મહામાએ મહા યોગિન્યધીશ્વરી નંદગો દેવી પતિ મે નમ આજ પ્રસંગની અંદર હું તમામ મારી નાની નાની બહેનોને નિર્માણ ન્યૂઝના માધ્યમથી નવરાત્રિ મહોત્સવ ચાલે છે ત્યારે એવું કહેવા માંગીશ કે જો મનપસંદ મૂર્તિઓ આપને જોઈતો હોય યોગ્યને ઉત્તમ પતિ પ્રાપ્ત કરવા ચાહતા હોવ તો એટલું ચોક્કસથી યાદ રાખજો આ શ્લોક બહુ દિવ્ય છે તમારા માટે આ શ્લોકની ઉપાસના કરજો બોલજો ચોક્કસથી તમને મનપસંદ મૂર્તિઓ મળશે જેના દાંપત્ય જીવનમાં વિખવાદ ચાલતો હોય એવા ભક્તોએ પણ ખાસ કરી અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આ મા કાત્યાયની ઉપાસના કરજો ચોક્કસથી આપણા દાંપત્ય જીવનની અંદર પણ માની કૃપા ઉતરશે જે કંઈ પ્રોબ્લેમ્સ હશે એ સોલ્વ થશે એટલે આવો ખૂબ સુંદર મહિમા ધ્રુવીબેન માં કાત્યાયનીના વિષયમાં વેદવ્યાસ ભગવાને શ્રીમદ દેવી ભાગવત અને શ્રીમદ ભાગવત અંતર્ગત મેં આપને જણાવ્યો બેન છે કાત્યાયની કાત્યાયની પૂજા કરવી એ સવિશેષ ગણાય છે કાત્યાયનના ત્યાં પુત્રીના સ્વરૂપે જન્મ્યા હતા મા કાત્યાયની અને આજે છઠ્ઠા નોરતે મા સ્વરૂપ નું વિશેષ મહત્વ રહેલું હોય છે માતાના સ્વરૂપના દર્શનથી જ તમારા તમામ દુઃખ જે છે તમારા તમામ કષ્ટો જે છે તે દૂર થતા હોય છે મન પ્રસન્ન શાંત થતું હોય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે ત્યારે એવું તો શું છે પ્રશાંત મા કાત્યાયનના સ્વરૂપની વિશેષતા કે જેને જોઈને ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે જેના સાચા હૃદયથી દર્શન કરવામાં આવે તો માતા જે છે પોતાના બાળક પર તેમના આશીર્વાદ હર હંમેશ બનેલાવા રાખે છે તેમના સ્વરૂપની વિશેષતા આપની પાસેથી જાણવા છે ધ્રુવબેન આ પ્રશ્ન પણ દર્શક મિત્રો માટે ખૂબ અગત્યનો બની રહેશે નવલા નોરતા જ્યારે ચાલી રહ્યા છે અને આ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત મા કાત્યાયનીના સ્વરૂપ વિશે તો જેટલું બી બોલીએ એટલું ઓછું છે એની ઉપાસના માટે જેટલું ગાઈએ એટલું ઓછું છે તો એના વિષયમાં એક વાત આપણને ચોક્કસથી કહેવાનું મન થાય કે આ નવરાત્રિનો પર્વ જે છે એ સાધના ઉપાસના અને ભક્તિનો શ્રેષ્ઠ પર્યાય જો કોઈ હોય તો એ છે નવરાત્રિ મહોત્સવ એમાં પણ મા કાત્યાયનીનું છઠ્ઠું સ્વરૂપ અને એ છઠ્ઠા સ્વરૂપ વિશે તમામ પુરાણોએ અલગ અલગ વાતો કરી છે તમામ પુરાણોએ અલગ અલગ માના વિશે ખૂબ સરસ સરસ ગાથાઓ લખી છે એમાં જ્યારે છઠ્ઠું નોરતું ચાલતું હોય તો મા નવરાત્રિ દરમિયાન મા કાત્યાયની ઉપાસનાનો દાડો માં કાત્યાયના સ્વરૂપને જાણવાનો દિવસ મા કાત્યાયનીના સ્વરૂપ વિશે મને તમને ઘણું બધું જાણવા મળતું હોય છે અને આ જ કાત્યાયની જે જગદંબા છે શક્તિ માટે તો એટલું જ કહી શકાય ધ્રુવબેન કે બીજું કંઈ થાય કે ન થાય દર્શક મિત્રોને બીજું કંઈ આવડે કે ન આવડે જો થઈ શકે તો બ્રાહ્મણોને બોલાવીને ચંડી પાઠ કરજો એ ન થઈ શકે કરવું જ જોઈએ પણ કદાચિત એ નહીં થઈ શકે તો તમને જેવું આવડે એવું મા ભગવતીનું નવરાત્રી દરમિયાન ભજન કરજો અને કાત્યાયનીના ઉપાસના માટે એમ કીધું છે આમ તો નવરાત્રિ મહોત્સવ ચાલે એટલે પહેલાં દિવસે જ આપણે ઘટ સ્થાપના કરી દીધી હોય અને ઘરમાં મા ભગવતીનું સ્થાપન કર્યું હોય તો પ્રથમ દિવસથી લઈ અને પાંચ દિવસ દરમિયાન આપણે એમની સેવા પૂજા કરતા હોઈએ ત્યારે છઠ્ઠો દિવસ આવે મા કાત્યાયનીના મહિમા અને એની ઉપાસના અને એના સ્વરૂપ વિશે જ્યારે વાત કરવી છે ત્યારે એટલું ચોક્કસ કહેવાય આમ તો સવારે પણ મા ભગવતીની ઉપાસના થઈ શકે રાત્રે પણ મા ભગવતીની ઉપાસના થઈ શકે પણ મા કાત્યાયનીના વિષયમાં દેવી ભાગવત મનન તમને એવું સમજાવે કે ખાસ કરી અને ગૌધુલી વેલા એટલે કે સંધ્યા સમયે સાંજના સમયે સંધ્યા સમયે જો મા ભગવતી કાત્યાયની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસથી મા કાત્યાયની એ મારુન તમારું ભક્તોનું પરમ મંગલ કરશે ઘરમાં સ્થાપન કર્યું હોય નાઈ ધોય તૈયાર થઈ અને જે કોઈ ભારત વર્ષની આર્ય નારી એ પિત્ત વસ્ત્ર એટલે કે પીલા વસ્ત્ર પરિધાન કરી અને મા ભગવતી કાત્યાયનીને પ્રાર્થના કરશે या देवी सर्वभूतेषु अन्यशक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्

ખૂબ જ એક મોહિલ સ્વરૂપ છે કે જે ભક્તોનું મન પણ મોહી લે અને તેમની સાથે સાથે તેમના દુઃખ પણ મોહી લે રોગ ભય સંતાપ આ તમામ વસ્તુ માતાના સ્વરૂપથી ત તમારી દૂર થઈ જતી હોય છે અને તેની સાથે જ જ્યારે આપણે છઠ્ઠા નોરતાના દિવસે આજે મા કાત્યાયનીના સ્વરૂપની વાત કરી રહ્યા છીએ એટલે કે છઠ્ઠું નોરતું એટલે કે મા કાત્યાયનીનું સ્વરૂપ એવું કહેવામાં આવતું હોય છે ત્યારે ખાસ આજના દિવસે પ્રશાંત દાદા નવરાત્રીઓની અંદર માત્ર આજના દિવસે નહીં પરંતુ નવરાત્રીઓની અંદર આ નવ દિવસો દરમિયાન ખાસ જે નાની બાળકીઓ હોય અથવા તો કુમારિકાઓ જે હોય તેમના પૂજનનો એક વિશેષ મહિમા દર્શાવવામાં આવે છે આપણા હિન્દુ ધર્મની અંદર તો કેટલા વર્ષની બાળકી લઈ શકાય અને ખાસ તેમને ઘરે બોલાવીને તેમની પૂજા કરી શકાય અથવા તો ખાસ તેમની સેવાનો લાભ આપણે લઈ શકાય આ નવ દિવસોની અંદર જી આ વાત પણ ખરેખર ખૂબ સુંદર છે અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ જ્યારે જ્યારે ભગવતી પરા અંબાનું નામ હૃદયમાં આવે એટલે દેવી ભાગવતના પ્રસંગો એ તમારા હૃદયની અંદર ખૂબ ઉછાળો મારતા હોય ભગવતી પરા અંબા એ મને તમને હૃદયની અંદર આહલાદિતતા કરતા હોય છે ચૈતન્યતા જગાડતા હોય છે એમાં પણ નવરાત્રિમાં જ્યારે આપે વાત કરી ધ્રુવિબેન જો મેં આગળ કીધું એમ થઈ શકે તો આ દિવસ દરમિયાન બ્રાહ્મણોને બોલાવીને ચંડી પાઠ કરાવડાવવો

એનું પૂજન એ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે આમાં નામ પણ બતાવ્યા છે કે બે વર્ષની બાલિકા હોય દીકરી હોય એને કહેવાય કહેવાય વર્ષની વર્ષની દીકરી દીકરી હોય હોય એને એને ત્રિમૂર્તિ કલ્યાણી સંબોધન કર્યું છે એને કલ્યાણી કહેવાય પાંચ વર્ષની દીકરી હોય એને રોહિણી કહેવાય છ વર્ષની દીકરી હોય એને મા સાક્ષાત પાવાગઢના ડુંગર ઉપર બેઠેલી ભગવતી કાલિકા તો એને કાલિકાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે

આવી રીતે નવરાત્રી મહોત્સવના નવે દિવસ દરમિયાન કુમારિકાઓને બોલાવી બે વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની દીકરીને બોલાવી એને એને ચાંદલો કરવાનો ચોખા લગાડવાના એને આપણા ઘરે ભોજન કરાવી યથોથી તેને શૃંગારની વસ્તુ આપવી સારા કપડાં લઈ દેવા જે કંઈ તમને મળે એ દાન દક્ષિણા આપી અને કુમારિકાને પગે લાગશો તો ચોક્કસથી મા ભગવતી તમારું મંગલ કરશે એમાં એક કુમારિકા પૂજન કરવાથી એક નવચંડી યજ્ઞના ફળની પ્રાપ્તિ થતી હોય છે તો આ અવસર આપનો ચોક્કસ આપણે સૌએ લાભ લેવો જોઈએ ધ્રુવીબેન ચોક્કસ ચોક્કસ તો જે પ્રમાણે પ્રશાંત દાદાએ વાત કરી કે ખાસ આ દિવસોની અંદર નવ દિવસોની અંદર તમારે પણ વિશેષ લાભ લેવો છે કુમારિકાઓની પૂજનનો કુમારિકાઓની સેવાનો તો ચોક્કસ ત્યાં નવ દિવસોની અંદર લઈ શકો છો ને જેમ ખાસ પ્રશાંત દાદાએ કહ્યું કે કેટલી ઉંમર સુધીની કુમારિકાઓને આપ ખાસ પૂજન માટે અથવા તો તેમની સેવા માટે આમંત્રણ આપી શકો છો પોતાના ઘરે બોલાવી શકો છો ખાસ પૂજાની તો વાત થઈ પરંતુ આ નવરાત્રિ ચાલી રહી છે છઠ્ઠું સ્વરૂપમાં અંબાનું છઠ્ઠું સ્વરૂપની વાત કરી રહ્યા છે આજે આપણે કાર્યક્રમ અંતર્ગત તો નવરાત્રિના વ્રત એ બધા જ નર નારી અને માટે એક કરતા સ્વરૂપ હોય છે ને તમામ માટે એક સુંદર મજાનું એક સારું ફળ આપનારું આ તહેવાર એટલે કે નવરાત્રિ નવરાત્રોનો તહેવાર એટલે કે નવરાત્રિ અને ત્યારે કયા કયા દેવતાઓની સાધના આપણે તો કરી છે પરંતુ પણ બતાવ્યું છે કે ઘણા બધા સાધના તો એવા દેવતાઓ છે કે જેમણે મા અંબાની સાધના કરીને વિશેષ ફળ પ્રદાન કર્યો હોય અથવા તો વિશેષ લાભ મેળવ્યો હોય ધ્રુવી બેન આ વાત પણ ખૂબ સુંદર આપે કરી છે બેન દેવી ભાગવતની અંદર એક ખૂબ સુંદર આના માટે પ્રસંગ લખ્યો છે દેવી ભાગવત એ પરમેશ્વરીનું પુરાણ ગણવામાં આવે છે આજ દેવી ભાગવતના ત્રીજા સ્કંદની અંદર એક ખૂબ સરસ મજાની વેદવ્યાસ ભગવાને કથા લખી છે પ્રથમ તો એક સુશીલ નામના વૈશ્યની વાત કરી છે કે જે વૈશ્ય વણિક હોય છે એને મા ભગવતીની નવરાત્રી મહોત્સવમાં સાધના કરેલી આવી વાત બતાવી છે ત્યારબાદ જયારે દેવ દેવતાઓની વાત આવે ને ધ્રુવબેન તો દેવતાઓને પણ શક્તિ એ અમારા દેવતાઓ પાસેથી શક્તિ મેળવી છે આવી નાદાન બુદ્ધિ ક્યારેય કોઈ વાપરવી નહીં અહિયાં દેવી ભાગવત મનન તમને ખુલાસો કરીને કહે છે વાલા કે શક્તિથી સૌ દેવ પૂજાયા શક્તિ થી સૌ દેવ પૂજાયા શક્તિહીન પૂતળા જેવા જો હૃદયમાં શક્તિ ન હોય ને તો કશું જ ન થાય વાલા એટલે તમામ દેવી દેવતાઓએ આ તમામ દેવતાઓએ પણ માં ભગવતી દેવીની ઉપાસના કરેલી સૌ પ્રથમ જો આ ક્રમમાં વાત કરીએ ને તો દેવી ભાગવતનો ત્રીજો સ્કંદ મને તમને એમ કહે કે આપણે ત્યાં સૃષ્ટિના સર્જક એટલે બ્રહ્માજી બ્રહ્માજીએ પણ આ મધુ અને કૈટભ નામના બે રાક્ષસો હતા એના વધ માટે થઈ અને એના ભયમાંથી નિવૃત્તિ મેળવવા માટે સૌ પ્રથમ બ્રહ્માજીએ માની સાધના કરેલી ત્યારબાદ મહાદેવજી કે જે કૈલાસની ઉત્તમ શિખર ઉપર ભગવાન સદાશિવ બિરાજમાન થાય એવા મહાદેવજીએ પણ ત્રિપુરાસુર નામનો એક અસુર હતો દૈત્ય હતો એના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને મહાદેવજીએ પણ અંબા મહામાયાની સાધના કરેલી ત્યારબાદ ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુએ પણ સાધના કરેલી ઋષિમુનિઓની જો વાત કરવામાં આવે તો દુર્વાસાએ કરેલી વસિષ્ઠ તમામ સાધના કરેલી આજ દેવી ભાગવતમાં થોડા આગળ ને એટલે ત્રીજા સ્કંદમાં ખૂબ સુંદર પ્રસંગ છે કે ભગવાન રામે પણ જ્યારે પર્વસણ પર્વત ઉપર માં ભગવતી જગદંબા એનું નવરાત્રી વ્રત કરેલું અને એના માટે એનું વર્ણન કરતા શ્રીમદ દેવી ભાગવતમાં વેદવ્યાસ બાબાની કલમ ચાલી અને વેદો વ્યાસ ભગવાન લખે છે કે રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા સૂર્ય વંશ દરસ્તાસી દેવ બ્રાહ્મણ પૂજક તો આવી રીતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે પણ માં ભગવતી જગદંબાની ઉપાસના કરેલી ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ઉપાસના કરેલી પછી આપણે ત્યાં ચારે વર્ણના લોકો ધ્રુવી એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચારે વર્ણના લોકોએ માં અંબાની દુર્ગાની સાધના કરેલી તો આવી ખૂબ સુંદર વાત દેવી ભાગવતના અંતર્ગત બતાવવામાં આવી છે ધ્રુવી ચોક્કસ ચોક્કસને એવું કહેવાય કે આ દિવસે ભક્તોનું જે મન હોય આજ્ઞા ચક્રમાં ખાસ તેનું વિશેષ મહત્ત્વ રહેતું હોય છે આજ્ઞા ચક્રનું પણ આ દિવસો દરમિયાન અને જ્યારે છઠ્ઠા નોરતાની વાત થઈ રહી છે તો ઉપાસક જ્યારે માતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરે ત્યારે તેમને તેજ પ્રાપ્ત થતું હોય છે એક પ્રભાવ પ્રાપ્ત થતો હોય છે માતા તરફથી ત્યારે છઠ્ઠા સ્વરૂપની દિવ્યતાની આપણે વાત કરી રહ્યા છીએ તેની સાથે આપને પૂછવા માંગીશ કે ખાસ પ્રશાંત દાદા મા કાત્યાયની માતાને ભોગની અંદર શું ધરાવવું જોઈએ ભોગ કયા પ્રકારનો હોવો જોઈએ અને કયા મંત્ર કા સ્ત્રોત કા જપથી કા સ્તુતિ પાઠથી તેમને પ્રસન્ન કરી શકાય આજના દિવસે જી સૌપ્રથમ મા કાત્યાયની નવલા નોરતા ચાલી રહ્યા છે અને એમાં પણ છઠ્ઠું સ્વરૂપમાં કાત્યાયનીનું તો આ નવરાત્રી મહોત્સવ અંતર્ગત એમાં પણ આસો માસની આવી રડિયાળી રાત હોય તમામ ખેલૈયાઓ પણ મન મૂકી અને માતાની આગળ નૃત્ય કરતા હોય છે ગરબા ગાતા હોય છે ત્યારે આજ જ મા ભગવતી જગદંબા ઘણા જો એના ભોગની વાત કરવામાં આવે એને ભોગમાં નૈવેદ્યમાં શું ધરાવવું એવી જ્યારે વાત થતી હોય ત્યારે દેવી ભાગવત આનો સરસ મજાનો ખુલાસો કરે છે મા કાતેય આમ તો ઘણા જ ભક્તો માતાને લાપસી ધરાવતા હોય છે અથવા તો કડા આ બહુ તલપદો કાઠિયાવાડી ગામઠી શબ્દ છે કડા કરી એટલે કે સુખડી બનાવી અને મા ભગવતી જગદંબાને ધરાવતા હોય છે કોઈ માલપુવા લઈ અને મા ભગવતીને ધરાવતા હોય છે તો દેવી ભાગવતે સરસ મજાનો ખુલાસો કર્યો કે બીજું કંઈ થાય કે ન થાય પણ મા ભગવતી કાત્યાયનીને જો માલપુવા ધરાવવામાં આવે શહદ એટલે કે મધનું નૈવેદ્ય એ મા ભગવતી જગદંબાને પ્રિય છે જે કોઈ ભક્ત મનોકામનાની પૂર્તિ માટે મા ભગવતીને શહદ એટલે મધનું નૈવેદ્ય અથવા તો માલપુવા ધરાવશે તો ચોક્કસથી મા ભગવતી એ તમામ ભક્તોની મનોકામનાની પૂર્તિ કરશે જ્યારે સ્તુતિ સ્તોત્રની વાત કરીએ ધ્રુવબેન તો મા માટે તો અનેક લોકોએ લખ્યું છે અનેક કવિઓએ ગાયું છે દેવી કવચ આવડતું હોય તો એનો પાઠ થાય અર્ગલા સ્તોત્ર આવડતું હોય તો રાત્રિ સુક્ત છે કુંજિકા સ્તોત્ર છે શકરાદય સ્તુતિ છે અને નવાર્ણ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચય આવો નવારણ મંત્ર છે તો આ મંત્રથી પણ તમે માને રીઝવી શકો બ્રાહ્મણોને બોલાવી ચંડી પાઠ કરાવડાવી દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવડાવી અને એમનું પણ તમે ખૂબ ભાવથી પ્રેમથી સેવા પૂજા કરી શકો બીજું કંઈ આવડે કે ન આવડે કોઈએ દુહામાં માની આરાધના કરી કોઈએ છંદોમાં માની આરાધના કરી કોઈએ તળપદા ગીતમાં માની આરાધના કરી એટલે વિશેષ કંઈ ન આવડે તો કંઈ નહીં પણ એટલું ચોક્કસ બોલજો ધ્રુવીબેન કે અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો અંબે માનું નામ જપતા ભવથી પાર થવાય જો બ્રહ્માજીએ बावे भजिया सृष्टि सर्जक बन्याते ते इंद्र पण तप करवाने इंद्र पण तप करवाने स्वर्गना स्वामी थाय जो अंबा अंबा करता मारू आयुष पूरु જો અંબે માનું નામ જપતા ભવથી તો આજ આ નવરાત્રી મહોત્સવ અંતર્ગત હું તમામ દર્શક મિત્રોને કહીશ કે બીજું કંઈ આવડે કે ના આવડે ધ્રુવીબેન અઘરી વસ્તુ ના આવડે તો કાંઈ નહીં પણ હે જય અંબે જય અંબે બોલશો તો પણ મા અંબા તમારું કલ્યાણ કરશે હાય હેલો છોડો અને જય અંબે બોલો અને આ નવરાત્રીના દિવસોમાં જેટલી ભક્તિ કરશો અંબાની અલગ અલગ પ્રસન્ન કરવામાં આવે તો માના આશીર્વાદ જે છે હર હંમેશ પોતાના બાળકો પર રહેતા જ હોય છે સમયનો ભાવ છે પ્રશાંત દાદા માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે ખૂબ જ સુંદર રીતે આપણે છઠ્ઠા નોરતાનું મહત્વ અને ચર્ચામાં જોડાયા દર્શક મિત્રો મારી વિશેષ રજૂઆતમાં કાત્યાયની માં અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું નવા સ્વરૂપ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર